નમસ્કાર મિત્રો પિંગરાળી એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરની અંદર મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે ટેન્સ ટેન્સ એટલે કાળ મિત્રો ધોરણ પાંચથી લઈ અને ધોરણ બાર સુધી અગત્યનો છે જ સાથે સાથે તમારે અંગ્રેજી શીખવું હોય તો પણ ઉપયોગી છે અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટે પણ ટેન્સ ખૂબ જ ઉપયોગી છે એટલે કે અંગ્રેજી ભાષા જો તમારે શીખવી હોય તો કાળ અગત્યનો ભાગ ભજવે છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કાળ છે એ મુખ્ય ત્રણ છે વર્તમાન કાળ છે ભૂતકાળ છે અને ભવિષ્યકાળ છે તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ધ પ્રેઝન્ટ મિત્રો આ શરૂઆત કરીએ એજ્યુકેશન સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલ બે લાયકન પર ક્લિક કરો જેથી આવનારા વિડીયો આપ સરળતાથી નિહાળી શકો તો ચાલો મિત્રો આ ટોપિકની શરૂઆત કરીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ એટલે સાદું અને પ્રેઝન્ટ એટલે વર્તમાન સાદું વર્તમાન કાળ તો મિત્રો આપણે જોઈએ તો સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થશે તો ચાલો સૌપ્રથમ જોઈએ આપણે એનો ઉપયોગ તો કે આ કાળ છે તો કે દરરોજ થતી જે ક્રિયાઓ હોય એ સનાતન સત્ય હોય નિયમિત બનતી ઘટનાઓ હોય કે પછી કોઈ ટેવ હોય કહેવત હોય રૂઢિપ્રયોગ હોય ગણિતના નિયમો હોય કે વિજ્ઞાનના સિદ્ધાંતો હોય વગેરે દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ મિત્રો અહીંયા આગળ તમને કીધું દરરોજ થતી ક્રિયાઓ હોય તમે સરોજ દરરોજ સવારે બ્રશ કરતા હોય નાતા હોય એ તમારી દરરોજની ક્રિયાઓ છે સનાતન સત્ય હોય કે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે એકદમ સાચી વાત છે એટલે સનાતન સત્ય છે નિયમિત બનતી ઘટના હોય તમે દરરોજ છે સ્કૂલે જતા હોય દરરોજ ન્યૂઝપેપર રીડ કરતા હોય તો આ દરરોજ બનતી ઘટના હોય કોઈ તમારી ટેવ છે તમને સારા એવા પુસ્તક દરરોજ વાંચવાની ટેવ હોય હેબિટ છે તમને એ દર્શાવવા માટે કોઈ કહેવત છે રૂઢિ પ્રયોગો હોય ગણિતના નિયમો હોય ગણિતના નિયમો તમને ખબર હોય ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર બે વત્તા બે બરાબર ચાર જ થાય બરોબર વિજ્ઞાનના સિદ્ધાંતો હોય ધ બ્લડ ઇઝ થિકર ધ વોટર લોહી છે પાણી કરતાં ઘટ્ટ છે બરોબર છે આ બધું દર્શાવવા માટે તમારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે હવે મિત્રો આપણે જોઈએ તો સાદો વર્તમાન કાળ કેવી રીતે ઓળખી શકાય તો એની નિશાનીઓ છે તો ચાલો જોઈએ નિશાનીઓની ઓલવેઝ ઓફન નેવર સમટાઈમ યુઝઅલી રેગ્યુલરલી એવરી ડે જનરલી આ બધા જ શું દર્શાવે છે નિશાનીઓ તો કે એ દર્શાવે છે સાદો વર્તમાન કાળ દર્શાવે છે ક્લિયર તો ચાલો આપણે જોઈએ સૌપ્રથમ જોઈએ સૌ પ્રથમ વાક્ય રચના તો વાક્ય રચનાની અંદર આપણે સૌપ્રથમ જોઈશું હકાર વાક્ય રચના તો મિત્રો હકાર વાક્ય રચના કેવી રીતે બનશે તો સૌપ્રથમ તમારે મૂકવાનું છે કર્તા પછી તમારે મૂકવાનું છે ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો ક્રિયાપદને એસ અથવા ઈ એસ લાગશે

શબ્દો મૂકવાના છે તો ચાલો આપણે મિત્રો એક્ઝામ્પલ જોઈએ પહેલું એક્ઝામ્પલ છે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હવે અહીં આગળ ગેટ છે 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 એ ક્રિયાપદ હવે એસ અથવા યસ લગાડેલો નથી ક્લિયર તો મૂળ રૂપનું મૂળ રૂપ જ છે આઈ સાથે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ રાખ્યું છે ક્લિયર તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું સવારે વહેલા ઉઠું છું બરોબર છે બીજું વાક્ય જોઈએ ધ અર્થ મૂસ અરાઉન્ડ ફરે છે પરંતુ ક્યારે એસ લાગશે ક્યારે ઇ લાગશે અને ક્યારે નહીં લાગે ક્લિયર ચાલો બીજું વાક્ય જોઈએ હી ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ તે રોજ સવારે ચાલવા જાય છે અથવા તો ફરવા જાય છે

કે એસ કોની સાથે ઈ એસ કોની સાથે અને કોની સાથે એસ અથવા એસ લાગશે નહીં આઈ હોય વી હોય યુ હોય અને ધી હોય આ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે એની સાથે એસ અથવા એસ લાગશે નહીં પરંતુ જો હી શી ઇટ કે કોઈ નામ આપેલું હોય તો તમારે ક્રિયાપદને એસ અથવા એસ લગાડવાનો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણે એસ અને ઈએસ ક્યારે લાગશે આપણે છેલ્લે જોવાનું છે પરંતુ આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે ત્રીજો પુરુષ એક એટલે કે હી શી અને ઇટ આપેલું હોય ત્યારે આપણે એસ અથવા ઈએસ લગાડીશું ક્લિયર છે મિત્રો ચાલો આ હતા હકાર વાક્યો હવે આપણે જોઈએ નકાર વાક્ય તો નકાર વાક્યની આપણે વાક્ય રચના જોઈએ કર્તાને સૌપ્રથમ રાખવાનું જ છે કર્તા પ્લસ ડુ ડઝ મૂકવાનું છે શું મૂકવાનું છે સાદો વર્તમાન કાળ છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડુ ડઝ મૂકીશું ક્લિયર હવે વાક્ય નકાર બનાવો છો એટલે શું મૂકવાનું છે નોટ મૂકવાનું છે હવે ડુ ડઝ મૂકી દીધા પછી તમારે ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે નહીં કે એસ અથવા એસ લગનવું ક્લિયર ડુ ડઝ આગળ મૂકી દીધું એટલે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ રહેવા દેવાનું છે પ્લસ કર્મ મૂકવાનું છે અને છેલ્લે અન્ય શબ્દ મૂકવાના છે ક્લિયર તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ સૌપ્રથમ પહેલું વાક્ય છે શી ડઝ નોટ રીડ ધ ન્યૂઝપેપર તે ન્યૂઝપેપર વાંચતી નથી હવે જો શી સાથે શું આવેલું છે ડઝ આવેલું છે ચાલો આપણે હમણાં જોઈશું કે ડુ કોની સાથે આવશે અને ડઝ કોની સાથે આવશે ક્લિયર ચાલો બીજું વાક્ય જોઈએ રાધિકા ડઝ નોટ ટીચ ધીસ યુનિટ રાધિકા યુનિટ ભણાવતી નથી હવે રાધિકા સાથે પણ શું આવ્યું ડઝ આવ્યું ક્લિયર ચાલો બીજું ત્રીજું વાક્ય જોઈએ આઈ ડુ નોટ વોચ ટીવી એવરી ડે હું રોજ ટીવી જોતો નથી હવે આઈ સાથે શું આવેલું છે જો ડુ મૂકેલું છે ચાલો પછીનું વાક્ય જોઈએ વી ડુ નોટ ટેક બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ અમે સવારે નાસ્તો કરતા નથી વી સાથે શું આવ્યું ડુ આવ્યું ક્લિયર ચાલો છેલ્લું વાક્ય જોઈએ હી ડઝ નોટ લાઇક ઇંગ્લિશ લેંગ્વેજ તેને અંગ્રેજી ભાષા પસંદ નથી એ સાથે શું આવ્યું ચાલો હવે આપણે જોઈ લેવી કે ડુ કોની સાથે આવે અને કોની સાથે આવશે ક્લિયર તો આઈ વી યુ અને હોય તો એની સાથે તમારે ડુ મૂકવાનું છે હી શીટ હોય તો એની સાથે તમારે ડઝ મૂકવાનું છે જુઓ ડુ છે ક્રિયાપદ આ ડુ ને પાછળ ઈ એસ લાગુ લગાડે એટલે શું બની જાય છે ડઝ તો આપણે આગળ જોયું હતું ઈ એસ કોને લાગતું

બીજું વાક્ય જોઈએ ડઝ રાધિકા ધીસ યુનિટ શું રાધિકા આ યુનિટ ભણાવે છે પછીનું વાક્ય જોઈએ ડુ આઈ વોચ ટીવી ટીવી શું હું રોજ જોઉં છું પછીનું વાક્ય જોઈએ ડુ વી ટીક બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ શું અમે સવારે નાસ્તો કરીએ છીએ અને છેલ્લું વાક્ય છે ડઝ હી લાઈક ઇંગ્લિશ લેંગ્વેજ શું તેના અંગ્રેજી ભાષા ગમે છે તો મિત્રો આ વાક્ય હતા કેવા પ્રશ્નાર્થ વાક્ય આપણે મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયું હકાર વાક્ય રચના જોઈ નકાર વાક્ય રચના જોઈ અને પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ક્રિયાપદને એસ અથવા એસ ક્યારે લાગશે તો એના નિયમો આપણે જોઈ લઈએ ક્રિયાપદને એસ અથવા એસ લગાડવાના નિયમો તો મૂળ આપણે જોઈએ તો કે ક્રિયાપદને એસ અથવા ઈએસ ક્યારે લાગશે તો જોઈએ તો કરતા તરીકે ત્રીજો પુરુષ કર્તા તરીકે ત્રીજો પુરુષ એટલે કે હી શી ઈટ હોય ત્યારે જ આપણે ક્રિયાપદને એસ અથવા યસ લગાડીશું ક્લિયર ખાસ ધ્યાન રાખજો શું કીધું જ્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી અને ઈટ આપેલું હોય ત્યારે તમારે ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાડવાનો છે તો એસ અથવા ઈએસ લગાડવાના આપણે નિયમો જોઈએ સૌપ્રથમ પહેલો નિયમ છે ક્રિયાપદને અંતે એસ એસ એચ સી એચ

ઓ એક્સ કે ઝેડ આપેલા હોય તો માત્રને માત્ર ઈ એસ મૂકવાનું છે આ નિયમ ચલો બીજો નિયમ જોઈએ જ્યારે ક્રિયાપદ ને અંતે ઈ આપેલું હોય તો માત્રને માત્ર ક્રિયાપદ ને એસ લગાડવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ક્રિયાપદ ને અંતે શું આપેલું હોય ઈ આપેલો હોય તો તમારે માત્રને માત્ર એસ લગાડવાનો છે ક્લિયર ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ રાઈટ આપેલું છે હવે જો ક્રિયાપદ ને અંતે ઈ આપેલો છે એટલે માત્ર આપણે શું લગાડીશું એસ લગાડીશું રાઈટ પછી એ જ રીતે કમ કમની અંદર પણ છેલ્લે ઈ આપેલો છે એટલે આપણે શું મૂકશું માત્ર ને માત્ર એસ એટલે કમનું કમ્સ પછી આપેલું છે ટેક જો છેલ્લે ઈ આપેલો છે તો ટેક નું શું થઈ જશે ટેક્સ ક્લિયર છે ચાલો પછીનો નિયમ જોઈએ નિયમ નંબર 3 જ્યારે ક્રિયાપદ ને અંતે વાય આપેલો હોય અને વાય ની પહેલા જો વ્યંજન હોય તો વાય કાઢી અને તમારે આઈ એસ મૂકવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો વાય હોય ક્રિયાપદને અંતે અને વાય પહેલા વ્યંજન હોય એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયના જે બીજા આલ્ફાબેટ છે મૂળાક્ષરો છે એ બધા વ્યંજન છે એટલે કે વાય ની પહેલા જો વ્યંજન હોય તો આપણે વાય ને દૂર કરી અને આઈ મૂકીશું ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે ટ્રાય પછી આપેલું છે ક્રાય પછી આપેલું છે સ્ટડી હવે જુઓ ટ્રાય આપેલું છે વાય આપેલું છે અને વાય ની પહેલા શું આપેલું છે આર આપેલું છે આર છે એ શું છે વ્યંજન છે એટલે વાય ને દૂર કરીએ અને આપણે આ શું મૂકીશું આઈએસ એટલે ટ્રાય નું શું થઈ જાય ટ્રાય એ જ રીતે ક્રાય વાયની પહેલા આર આપેલો છે એ પણ શું છે

જ્યારે ક્રિયાપદને અંતે વાય આપેલો હોય અને વાય ની પહેલા જો સ્વર આપેલું હોય તો માત્રને ને માત્ર આપણે એસ મૂકવાનો છે શું કીધું જ્યારે ક્રિયાપદને અંતે વાય આપેલો હોય અને વાય ની પહેલા સ્વર હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ આ પાંચ આલ્ફાબેટ મૂળાક્ષરો છે એની અંદરથી કોઈ પણ હોય તો તમારે માત્ર ને માત્ર ક્રિયાપદ અંતે એસ લગાડવાનો ચાલો જોઈએ પ્લે આપેલું છે વાય આપેલો છે અને વાયની પહેલા છે તો એ શું છે સ્વર છે તો આપણે શું શું મૂકીશું મૂકીશું એસ ક્લિયર થઈ જશે પ્રે આપેલું છે વાય આપેલો છે અને વાયની પહેલા શું આપેલું છે એ આપેલું છે ક્લિયર તો પ્રે નું શું થઈ જશે પ્રે માત્ર ને માત્ર એસ લગાડવાનું એટલે પ્રેસ થઈ જશે ક્લિયર હવે સે આપેલું છે વાય છે અને વાયની પહેલા શું આપેલું છે એ તો એ સ્વર છે એટલે શેનું શું થઈ જશે સમજાય છે ચાલો આગળ જોઈએ જ્યારે ક્રિયાપદને ઉપરના જે બધા નિયમો છે એ નિયમો લાગુ ન પડતા હોય ત્યારે તમારે માત્ર ને માત્ર તમારે શું લગાડવાનું છે એસ લગાડવાનો છે ક્યારે જ્યારે ઉપરના બધા નિયમો લાગુ ન પડતા હોય ત્યારે તમારે એવા ક્રિયાપદની પાછળ માત્ર તમે એસ લગાડો તો વાક્ય ક્રિયાપદને એસ લાગી જશે તો ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે વોટર છે બરોબર જો છેલ્લે આર આવ્યો એવો નિયમ હતો નહીં એટલે માત્ર આપણે શું મૂક્યું એસ ડ્રિંક છે જો પાછળ કે આવેલું છે તો એવો નિયમ હતો આગળ જોઈ આવે કે નિયમ હતો નથી તો આપણે માત્ર એસ મૂકી દઉં ડ્રિંક નું ડ્રિંક્સ ચાલો લન આપેલું છે છેલ્લે શું આપેલું છે એન મિત્રો એન નો નિયમ હતો કઈ નથી તો આપણે લન ની પાછળ શું મૂકી દેવાનું લન્સ બરોબર એસ લગાડી દેવાનો એટલે લન્સ થઈ જશે ક્લિયર તો આ હતા નિયમો ક્રિયાપદ ને એસ અથવા એસ લગાડવાના ક્લિયર તો આ તો સિમ્પલ પ્રેઝન્ટ સાદો વર્તમાન કાળ આપણે એના આકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય જોઈ અને છેલ્લે આપણે કે ક્રિયાપદને અથવા ક્યારે મિત્રો જો આ તમને ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા મિત્રો ભીંગરાળી એજ્યુકેશન ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલ બે લાયકન પર ક્લિક કરો જેથી આવનારા વિડીયો આપ સરળતાથી જોઈ શકો થેન્ક યુ થેન્ક યુ સો મચ